ब्रह्मकुमारी संस्थाना स्थापक प्रजापिता ब्रह्मा बाबाना स्मृति दिवस ने राजयोग तपस्या मास तरीके उजवामा आव्यो। ब्रह्मकुमारी संस्थाना स्थापक प्रजापिता ब्रह्मा बाबाना स्मृति दिवस ने राजयोग तपस्या मास तरीके उजवामा आवेल, जेमा संस्थाना ब्रह्मवत्सो द्वारा प्रातः ब्रह्म मुहूर्त थी संध्या समय सुधी जान्युआरी मास मा दररोज समयसर तपस्या करेल। आ प्रसंगे राजयोग ना फायदाओ ब्रह्मकुमारी तृप्ति बहन जणावी रह्या छे के राजयोग तपस्या द्वारा जन्म जन्मांतरना पापो भस्म थाय छे, आत्मा तनाव मुक्त बने छे, जीवन में सुख अने शांति प्राप्त थाय छे, सहन शक्ति, समावानी शक्ति, परखवानी शक्ति, सामनो करवानी शक्ति, निर्णय करवानी शक्ति, समेटवानी शक्ति, संकीर्ण करवानी, सहयोग प्राप्त करवानी, आ अष्ट शक्ति प्राप्त थाय छे। જીવનના વ્યસન, ફેશન, કુટેવો સહજ રીતે છૂટી જાય છે। આ પ્રસંગે સંસ્થાના ડોક્ટર વિશ્વેશભાઈ નાયક જણાવી રહ્યા છે કે અહીં આપવામાં આવતું આત્મા પરમાત્માનું જ્ઞાન એ સ્પષ્ટ, તાર્કિક અને વૈજ્ઞાનિક છે। રાજયોગના માધ્યમ વડે મનને પરમાત્મા સાથે જોડી અતિ ઇન્દ્રિય સુખની દિવ્ય અનુભૂતિ કરી શકાય છે। ઉપસ્થિત સર્વ બ્રહ્મવત્સોને રાજયોગ તપ કરવા બદલ તેઓ શુભકામના પાઠવી રહ્યા છે। તપસ્યા દ્વારા પોતાના જીવનની અંદર એક નવી દિશા તે દરેક આત્માઓ પ્રાપ્ત કરી રહ્યા છે। રાજયોગ એક એવી જડીબુટી છે કે જે વ્યક્તિને આર્થિક, માનસિક, સામાજિક અને શારીરિક તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ઉગારી લે છે। તો આજના દિવસે તપસ્યા દ્વારા જાણે કે પોતાના જીવનની અંદર એક નવી સુગંધ, એક નવી લહેર ફેલાવી રહ્યા છે। તો દરેક ભાઈઓ બહેનો આજે અવ્યક્ત માસના સમાપન દિવસે વિશેષ તપસ્યા કરી અને વાયુમંડળને પણ એટલું જ પાવન અને શુદ્ધ બનાવી રહ્યા છે અને સમગ્ર ભાવનગર અંદર પોતાના આ વાઇબ્રેશન એક પરમાત્માના શક્તિશાળી વાઇબ્રેશનને પહોંચાડી રહ્યા છે।